તું તું ને તું જ બની રહે છે. અને એ સર્વેશ્વરી, આ સર્વ તારે કારણે છે ને તેથી જ તને અર્પણ. અમે આપને ભૂલીશું નહીં. જ્યાં જ્યાં અમે ત્યાં ત્યાં આપ પણ અમારી સાથે રહેશો. માતા ઉમાએ સોંપેલું કામ પાર પાડી તેઓ ક્ષત્રિય ધર્મ બરાબર બજાવતા રહ્યા. ઓહો હો હો હો, ધરતીમાં તમે તો એવી સરસ વાત કરીને કે અમારા જીવને સંતોષ થઈ જાય. પછી એ બધાનું શું થયું? પછી સમયાંતરે કેટલાક કૃષિ કાર્ય તરફ વળ્યા. કુર્મી એટલે રસવાન, વીર્યવાન, તેજસ્વી, જેના આધિપત્યમાં પ્રાણ, બળ અને ક્ષત્રિયત્વ છે. કર્મશીલ, પરાક્રમી, શાસક, સંગ્રામ વિજેતા, શુરવીર એવા કુર્મીઓ એ જ ગણબીઓ આજે પાટીદાર તરીકે પ્રસિદ્ધ છે. ઓકે, ધેટ્સ ઓલ વન્ડરફુલ. આ બધા પાટીદારો ગુજરાતમાં ક્યારે આવ્યા? રામાયણ મહાભારતના સમયે ભારત હાલમાં છે એના કરતા અનેક ગણું વિશાળ હતું. તમે એ તો જાણો જ છો ને કે નદીના કિનારે સર્વ સંસ્કૃતિ પાંગરી અને વિકસી છે. ભારતનો વાયવ્ય ખૂણો જે સપ્તસિંધુનો પ્રદેશ કહેવાય છે. સાત નદીઓ, સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ અને સરસ્વતી, પહેલી પાંચ નદીઓના પ્રદેશને પંચઆબ, પંજાબ કહે છે. ત્યાં આ કુર્મીઓનો નિવાસ. ત્યાં તેઓ ખેતી પણ કરતા અને જીવનનો અનેરો આનંદ પણ માણતા. અત્યંત ફળદ્રુપ પ્રદેશ હોવાને કારણે પ્રતિવર્ષ ઉત્તમ અને વિપુલ પ્રમાણમાં ધન ધાન્ય પ્રાપ્ત થતા. કૃષિ જીવનના આ અનેરા આનંદને તેઓ વૈશાખીની ઉજવણી દ્વારા આમ વ્યક્ત કરતા.
આ પ્રદેશની આવી કુદરતી સંપત્તિને કારણે વિદેશી આક્રમણો આ પ્રદેશ પર શરૂ થઈ ગયા. ઈસવીસન પૂર્વે 1800 થી શરૂ કરી અસિરિયાની મહારાણી સેમિરામિસ, મિસરના સેસોટ્રિસ, ઈરાનના દરવેશ ગુસ્તાફ, ગ્રીસના સિકંદર, સેલ્યુકસ, બલ્ક અને તાર્તર દેશના શકો અને હુણોએ પણ આ સુંદર પ્રદેશને જીતવા માટે આક્રમણ શરૂ કર્યા. આટલા યુદ્ધો અને સંગ્રામોને કારણે પ્રજાજનોએ આ પ્રદેશ ખૂબ દુઃખ સાથે છોડવો પડ્યો. હૃદયમાં અપાર વેદના અને આંખમાં અશ્રુ સાથે માતૃભૂમિને છેલ્લી વંદના કરી કુર્મીઓ ચાલી નીકળ્યા. કુર્મીઓ ધીરે ધીરે અવંતી
મથુરા, ગુજરાત અને માળવા તરફ વળ્યા. તેઓ શાંત અને ઉપજાઉ ભૂમિ શોધતા શોધતા આનર્ત પ્રદેશ આવી પહોંચ્યા. આજે જે ઊંઝા, વડનગર અને સિદ્ધપુર કહેવાય છે તેની આસપાસ તેમનો નિવાસ શરૂ કર્યો. ઈસવીસનની બીજી સદીમાં માધાવતીમાં કુર્મી રાજા વ્રજપાલજીનું રાજ્ય હતું, તો બીજી તરફ મહેત દેશમાં રાજા ચંદ્રસેનનું રાજ્ય હતું. બેઉ રાજા વચ્ચે રાજ્યની સીમા અંગે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું. વ્રજપાલજી મહાદેવના ઉપાસક હતા અને પોતાની માતા માટે અનન્ય પ્રેમ અને શ્રદ્ધા ધરાવતા હતા. વ્રજપાલજીના માતા ઉમિયાજીના ઉપાસક હતા. યુદ્ધ પૂર્વે કંઈક આવું થયું. સેનાપતિ, યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ચંદ્રસેન આપણા રાજ્ય ઉપર ચડાઈ કરવા આવી રહ્યો છે. આપણો પ્રદેશ તે પોતાનો હોવાનો દાવો કરી રહ્યો છે. આ આપણી માતૃભૂમિની રક્ષા માટેનું યુદ્ધ છે, માટે વીરો તૈયાર થઈ જાઓ. હું માતાના આશીર્વાદ લઈને આવું છું. માતા, આશીર્વાદ આપો. ચંદ્રસેન સાથે યુદ્ધ અનિવાર્ય છે, માટે પ્રયાણ કરું છું. જાઓ પુત્ર વ્રજપાલ, આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી તમારા પિતાજીની કીર્તિમાં ઉમેરો કરો. દુશ્મનોની દુષ્ટ નેમને આપણી નીતિ, રાજયુક્તિ અને રાજનીતિ દ્વારા હરાવો, એ જ સાચા રાજાની ઓળખ છે. આજ સુધી આપના માર્ગદર્શનથી જ મારું રાજ્ય સુરાજ્ય થયું છે અને વધતું રહ્યું છે. તે માટે રાજ્યકર્તાની પ્રથમ ફરજ પોતાની પ્રજા પ્રત્યે છે. પ્રજા જેટલી બળવાન, તેનાથી વધુ રાજવી બળવાન બને છે. તમે એ ફરજ સુપેરે નિભાવી છે. માતાજી, આપને રાજ્યની ધુરા સોંપીને યુદ્ધે જાઉં છું. યુદ્ધે ચડતા પુત્રની માતા ગર્વભેર ઉન્નત મસ્તકે જીવે છે. આપની સાથે યુદ્ધમાં આવતા સૌ સેનાપતિ, સૈનિકોની માતાઓના શુભ આશીર્વાદ તમારી સાથે છે. તે તમામ માતાઓની કૂખને, દૂધને, ઉછેરને તમારી જીતથી વધુ ઉજળા કરો. તમારો ગૌરવ ભર્યો વિજય, એ જ અમારું જીવન. આપના લોહીથી સિંચાયેલું આ શરીર શત્રુઓને યમ સદન પહોંચાડશે જ. આપણી માતૃભૂમિ પ્રત્યેની તેની મેલી મુરાદ હવે ધૂળમાં મળશે. માં વ્રજપાલ, મેં તો તને ફક્ત એક જ વાર જન્મ આપ્યો છે દીકરા, પણ એક પછી એક યુદ્ધ જીતી તું તારી આ માતાને દરેક વિજય દ્વારા નવો જ જન્મ આપે છે. હા, આવો આવો, તમને તિલક કરું, રક્ષા બાંધું. આવો મારા શુરવીર પુત્ર, મંત્ર બખ્તરથી તને સજ્જ કરું. શત્રુ વિજય એ ક્ષત્રિયોનું જીવન છે. તારી આ રાજમાતાનું પણ એ જ સ્વપ્ન છે. હ, વિજયી ભવ. માતાજી, 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 આપ ક્યાં છો? વ્રજપાલના વિજય માટે પ્રાર્થના કરી રહી છું. માતાજી, માતા, મારા માથે કપરી જવાબદારી આવી છે. માતા, ચંદ્રસેનનો વિજય થયો છે અને વ્રજપાલજી. ના ના ના, આ ખબર ખોટી છે. નહીં હારે, મારો વ્રજપાલ નહીં હારે. વ્રજપાલ, મારા વ્રજપાલ, તારો પરાજય એ માતા તરીકે મારો પરાજય છે દીકરા.
તારો વિજય એ જ મારું જીવન, તો તારો પરાજય એ જ. જે સમયે અને જે સ્થળે મેં મારી જન્મદાત્રી માતા અને સ્વર્ગ સમી માતૃભૂમિને ગુમાવી છે, તેનો આ ક્ષણે હું ત્યાગ કરું છું. આમ વ્રજપાલે માધાવતી છોડ્યું અને શ્રી ક્ષેત્ર સિદ્ધપુર આવી માતાનું શ્રાદ્ધ કર્યું. ત્યાં કેટલાક જૂના કુર્મીઓનો એમને મેળાપ થયો. મહારાજ, અમે સૌએ સમાચાર જાણ્યા. છળ કપટ દ્વારા ચંદ્રસેને ધાર્યું કર્યું, પણ તેથી તો તે માત્ર એક નાનકડી લડાઈ જીત્યો છે, યુદ્ધ નથી જીત્યો. પરંતુ હવે મેં અમે જાણીએ છીએ આપે માધાપુર હંમેશ માટે છોડી દીધું છે. માતૃ શ્રાદ્ધ માટે આપ અહીં આવ્યા છો, અને તેથી જ અમે આપને વંદન કરવા અને આપના દુઃખમાં સહભાગી થવા આવ્યા છીએ. આપને વિનંતી કે આપ અહીં નજીકમાં આવેલા ઉમાપુર ખાતે જ રોકાવો, અને ત્યાં જ એ ઉમાપુર આપને સર્વ રીતે અનુકૂળ આવે તેવું સ્થળ છે. અમે એ પણ જાણ્યું છે કે માતાના મૃત્યુએ આપને કારમો અને અસહ્ય આઘાત પહોંચાડ્યો છે. અમે આ દુઃખમાં આપની સાથે છીએ. વાલા કુર્મી ભાઈઓ, મારા દુઃખમાં આપે જે ભલી લાગણી દર્શાવી છે તે બદલ આપનો ઋણ સ્વીકારું છું, પણ સ્થાયી થવા માટે હજી અનિર્ણિત દશામાં છું. તો વધુ એક વિનંતી, આપ આવો ઉમાપુર જુઓ. આપને આપના દરજ્જાને યોગ્ય લાગે તો અને તો જ આપ ત્યાં વસવાટ કરો. અમે સૌ પ્રજા તરીકે આપનો સાથ આપવા તત્પર છીએ. અમને વિશ્વાસ છે આપના સરખા માતૃપ્રેમી રાજા જ સાચા પ્રજાવત્સલ રાજા હોઈ શકે. આ ઉમાપુર અત્યંત સુંદર, પવિત્ર અને સર્વ રીતે સુખકર સ્થાન છે. હું પાક્કો શિવ ભક્ત અને મારા માતા ઉમા પાર્વતીના પરમ ભક્ત હતા. હું આ નગરીને ઊંચાપુર એટલે કે ઊંઝાના નામે પ્રસ્થાપિત કરું છું, અને સાથે જ નગરમાં જ મારી માતા જેના પરમ ભક્ત હતા તે માતા ઉમા પાર્વતી મારા વાલા શિવજીના અર્ધાંગિની તેવા ઉમિયા માતાના મંદિરની પ્રસ્થાપના કરું છું. માતા ઉમિયા, તમે અમારું કણબિક ક્ષત્રિયોનું હર હંમેશ કલ્યાણ અને રક્ષણ કરજો. મંદિરમાં માતાજીની મૂર્તિની સ્થાપના માટે તૈયારીઓ કરો. Yeah.
સૈયા